રતિલાલ જીવણનું નામ સાંભળ્યું? જીવણ અપજી સૌરાષ્ટ્રનું બહુ મોટું નામ, સુરેન્દ્રનગર પાસે વઢવાણ, મુંબઈ માટુંગા છે ને ત્યાં જીવણ અપજી જ્ઞાન મંદિર છે, અરોરા સિનેમાની બાજુમાં. આ એમના મોટા ભાઈનું ઉપાશ્રય એમણે બનાવેલો. રકીભાઈએ વઢવાણમાં બહુ મોટા કામ કરેલા, બહુ મોટો માણસ, જીવ દયા માટે જાન આપી દે, બટ હી ઇઝ એને હાથની તકલીફ હતી. પણ આ માણસ તો નિયમ હતો, ભગવાનની પૂજા કર્યા વગર પાણી નહીં પીવાનું. એ જમાનામાં એને હરણિયાનું ઓપરેશન હતું અને ઓપરેશન માટે એમને મુંબઈ લઈ ગયા, અને એ પણ કઈ હોસ્પિટલ? પ્રાર્થના સમાજમાં હરકિશન હોસ્પિટલ. હરકિશનની હોસ્પિટલમાં ભગવાન સામે ચંદ્રપ્રભા સ્વામીનું દેરા સરજો જોયું હોય તો. દર્શન કરી પૂજા કરીને એડમિટ થઈ ગયા, ઓપરેશન થઈ ગયું. એ જમાનામાં એક દિવસમાં છુટ્ટી ના મળે, સ્ટિચિસ લેવા પડે, પછી તોડવા પડે, ચાર દિવસ રાખે. ડોક્ટર નર્સને કહીને ગયા, બહુ મોટો માણસ છે, બરાબર ધ્યાન રાખજે. ઓપરેશન પતી ગયું, ભાનમાં આવી ગયા, પહેલો દિવસ સરસ ગયો. બીજા દિવસથી સવાર પડી, 5:30 વાગ્યા, રતિભાઈ ઊભા થયા, નાહવા ગયા બાથરૂમમાં અને પૂજાના કપડાં પહેરી લીધા. હોસ્પિટલમાં પૂજાના કપડાં લઈ ગયા, સખત. આપણે હિલ સ્ટેશનમાં ના લઈ જઈએ. અરે ભાઈ, આપણે ફરવા ગયા છે, કઈ ધર્મ કરવા થોડા ત્યાં જઈએ. ભાઈ દેરાસર ન હોય તો પણ પૂજાની જોડ લઈ જવાની, આપું નિયમ. તમને 100% ખબર છે કે આ હિલ સ્ટેશન પર દેરાસર નથી, અને તમને જો કહું ને તો હવે લગભગ હિલ સ્ટેશન પર દેરાસર થઈ ગયા છે. લોનાવાલામાં છે, છે મહાબળેશ્વરમાં, માથેરાનમાં, કુલુ મનાલીમાં, ઉલટીમાં, કાશ્મીરમાં, બોલો આ બધે જઈ એવા લાગે છે. સાપુતારામાં છે, ગુજરાત નું એકમાત્ર માઉન્ટ આબુ. દુનિયા ભરનું કોઈ પણ હિલ સ્ટેશન લાવો, તમને આ જૈનોની વિશેષતા છે. જૈનો જ્યાં જાય ને ત્યાં જૈન ડીશ મળે મળે ને મળે છે. અમેરિકાની એરલાઇન્સમાં પણ તમે બેસો ને તો તમને પૂછવામાં આવે, બે ડીશમાંથી કઈ ડીશ લાવવું? વેજ નોનવેજ નહીં, જૈન નોન જૈન. જૈન ડીશ જોઈએ છે તો હું તમને લાવું. આ કોરોનાએ આખી દુનિયાને અડધી જૈન બનાવી દીધી છે. જે ગોરિયા ને ભૂરિયા કોઈ દાડો સૂંઠ હળદર કે પીપરામુના નામ નતા સાંભળ્યા, એ ગોરિયા ને ભૂરિયા સૂંઠ ફાંકવા માંડ્યા, હળદર ફાંકવા માંડ્યા, સૂંઠ પીપરામુની ગોળી, એ તો જૈનોની મોનોપોલી કહેવાય. આપણે ત્યાં વર્ષી તપનું બેસણું હોય એટલે એમાં હું હોય. મેં હમણાં એક ઠેકાણે કીધું હતું કે જૈનો જેવી એકતા કોઈની નહીં. કેમ? તો કે ઉપવાસ ખાલી માં કરે, પણ પાયણામાં આખું ઘર રાબડી પીએ. બધા એને મગ મળે ને, બધા એને સૂટ પીપરામુની ગોળી તો મળે મળે ને મળે. એક બાજુ કોરોના એ ભગવાનના શાસનને એટલું ઉચક્યું, એટલું ઉચક્યું છે. જૈન શાસનના પ્રિન્સિપલ સિદ્ધાંતો આજ આખી દુનિયાને ફોલો કરવા પડે. ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન, મેલબોર્નના એરપોર્ટ પર એક સરસ મજાનું હોર્ડિંગ્સ હતું, ને હોર્ડિંગ્સમાં એક બેનર લાગેલું, અને બેનરમાં લખવામાં આવ્યું હતું કે ધ બેસ્ટ વર્લ્ડ્સ ધ બેસ્ટ ફૂડ સ્ટાઇલ ઓફ જૈન ફૂડ સ્ટાઇલ. આખી દુનિયાની બેસ્ટમાં બેસ્ટ ફૂડ સ્ટાઇલ જો કોઈની હોય તો જૈનોની ફૂડ સ્ટાઇલ છે. આજે ઉકાળા કોણ પીવડાવે છે? ઉકાળા આવ્યા ગયાથી આપણા વર્ષીતપમાં ઉકાળા પીવડાવે ને? સૂંઠ પીપરામૂળ નાખી, ગોળ નાખી, થોડું આછું ઘી નાખી, અમે જેટલા સિદ્ધિતપ કરાવીએ, બ્યાસનાની અંદર પહેલો ઉકાળો પીવાનો, બસ જાત જાતના ઉકાળા શરૂ થયા. કરિયા તા ક્યાં મળે ભાઈ? ક્યાં મળે? આંબેલ ખાતામાં મળે ને. કરિયા તું જૈનોની મોનોપોલી, કડવા કડવા ઉકાળા જૈનોની મોનોપોલી. આજે આખી દુનિયા ઉકાળા પીતી થઈ ગઈ છે. જૈનો ક્યાં સુધી પહોંચી ગયા? મારે એ કહેવું છે, અનુકૂળતામાં કરો એ સતત, પ્રતિકૂળતામાં કરો એ સખત છે. યશોદેવ સુરી મહારાજ થયા અમારા સમુદાયમાં, પ્રેમ સુરી મહારાજના પટ્ટધર અમદાવાદના. જે દિવસે એમને દીક્ષાના આગલા દિવસે વર્ષીદાન આપ્યું, તે દિવસે વલ્લભ સુરી મહારાજ પંજાબ કેસરી એ બોલ્યા, ઈસ કાલ કે સાલી ભદ્ર કી દીક્ષા હો રહી. વિચાર કરો, ઈસ કાલ કે સાલી ભદ્ર, આજથી 100 વર્ષ પહેલા એમને લગભગ દીક્ષા લીધી, 90 વર્ષ પહેલા. અને એ વખતે આવા પ્રભાવક આચાર્યના મોઢામાંથી શબ્દો નીકળે, એ કેવા સુખી, એ કેવા સંપન્ન હશે. એ યશોદેવ સુરી મારા સંસારમાં હતા ત્યારે એમનો નિયમ હતો, દર મહિનાની સુદ 5મે પૌષધ સાથે ઉપવાસ કરવા. કરવાનો એટલે કરવાનો. બહેનોને પૂછો, એમનું શાસ્ત્ર જુદું હોય,
માં સુદ પાંચમ નો ઉપવાસ આવ્યો, જ્ઞાન પાંચમ ની આરાધના ચાલે, પોષ સુદ પાંચમે કર્યો, પણ માં સુદ પાંચમે જ ઘરમાં મેરેજ આવ્યા છે. ઘરમાં એટલે પોતાના નહીં, પાછા શાળાની દીકરીના દીકરાના, કેટલું લાંબુ પૂછડું હોય. હવે આ વખતે બેન શું કરશો ઉપવાસ? હવે આ વખતે તો ન થાય, ઘરનો જ પ્રસંગ છે, તો આ સુદ પાંચમ ક્યાં જાય પૂછો જલ્દી. તમને ખબર પડી ગઈ? હું તો સમજો આ બધું બૈરા શાસ્ત્ર કહેવાય. સુદ પાંચમ નો ક્યાં લઈ જવાનો? વદ પાંચમ. હવે મને એક કહો, અમારા ગચ્છાધિપતિ અમને 45 આગમ વંચાવ્યા, એ 45 માંથી એક પણ આગમમાં એવું ના આવ્યું કે સુદ પાંચમ નો રહી જાય તો વદ પાંચમે કરવું, એવું ક્યાંય લખ્યું નથી. આ કયા શાસ્ત્રમાંથી લઈ આવ્યા? આ 46મું આગમ છે.